હેલો ફ્રેન્ડ્સ આમ જોઈએ તો લગભગ દરેક ઘરની અંદર અઠવાડિયામાં એકાદ વાર બટાકાનું શાક તો બનતું જ હોય છે તો બટાકાનું શાક બનાવું એમાં કંઈ નવીન નથી પણ આજે હું તમારી સાથે બટાકાના શાકની એક એવી રેસિપી શેર કરીશ જે તમે કદાચ ક્યારેય પણ બનાવીને નહીં ખાતી હોય એકવાર તમે આ રીતે બનાવી જુઓ ઘરમાં નાના મોટા સૌને ભાવશે અને બધા જ તમારી તારીફ ચોક્કસથી કરશે આજે આપણે ખૂબ જ ઓછા મસાલાનો યુઝ કરીશું અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય એવું શાક બનાવીશું તો એના માટે મેં એક કઢાઈમાં બેથી અઢી ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને એને થોડી વાર સુધી તેલમાં થવા દઈશું ત્યારબાદ ચપટીક જેટલી હિંગ અને મીઠી લીમડીના પાન એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી છે જેને ખૂબ જ ઝીણી ચોપરમાં ચોપ કરી લીધી છે એને એડ કરી દઈશું ડુંગળીને એકદમ જ ઝીણી કટ કરવાની છે તો આપણે ડુંગળીને એકાદ મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય કોઈ પણ શાક હોય તમે ડુંગળી યુઝ કરતા હોય તો ડુંગળી એકદમ જ કલર ચેન્જ થાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવી તો અહીંયા મેં બે મોટા ટમેટા છે જેને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે એને એડ કર્યા છે થોડીક હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હળદર અને મીઠું તમે અત્યારે એડ કરો તો ટમેટા ખૂબ જ જલ્દીથી ચડી જાય છે તો બધી જ વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરીશું અને હવે ઢાંકણ ઢાંકી અને ટમેટાને એકાદ મિનિટ માટે થવા દઈશું જેથી કરીને આપણા ટમેટા છે તે સોફ્ટ બની જાય તો એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા ટમેટા છે તે ખૂબ સારા એવા ચડી ગયા છે જો તમને ટમેટાની છાલ ના પસંદ હોય તો તમારે ટમેટાની છાલને કાઢી અને પછી ટમેટા યુઝ કરવા તો હવે આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અહીંયા મેં તીખું મરચું ખૂબ જ ઓછું લીધું છે કાશ્મીરી લાલ મરચું ખાલી કલર માટે જ હોય છે એમાં તીખાશ નથી હોતી તો બધા જ મસાલાને આપણે એકાદ મિનિટ સુધી સાંતળી લઈશું મસાલા તેલમાં સાંતળવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અને એની સુગંધ પણ ખૂબ સરસ આવવા લાગે છે તો હવે આપણે આમાં એકાદ કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણને ઢાંકી અને આને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી બધું જ તેલ છૂટું ના પડી જાય એકાદ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી ખૂબ સરસ તેલ છૂટું પડી ગયું છે અને બધા જ મસાલા એકરસ થઈ ગયા છે અને ટમેટા પણ ખૂબ સરસ ગળી ગયા છે આ શાકમાં ટમેટાનું પ્રમાણ થોડુંક વધારે હોય છે તો હવે આપણે આમાં એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ હું ભૂલી ગઈ હતી ઘણીવાર આપણે ઉતાવળમાં કોઈક વસ્તુ એડ કરવાની રહી જતી હોય છે તો હું અત્યારે જ એડ કરી દઉં છું તમે જ્યારે ડુંગળીને સાંતરી લો ત્યારબાદ જ તમારે આદુ લસણ એડ કરી દેવા અને જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આની અંદર એડ કરીશું બટાકા તો મેં અહીંયા બટાકાને પહેલેથી જ બાફીને લીધા છે તો આ રીતે હાથોની મદદથી આપણે બટાકાને મેશ કરી અને એડ કરીશું આપણે જે નોર્મલ બટાકાનું શાક બનાવીએ છીએ આ શાક એનાથી ઘણું અલગ પડે છે અને આનો ટેસ્ટ પણ ઘણો સારો આવે છે તો અહીંયા મેં ત્રણ જ બટાકા એડ કર્યા છે અને આને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે આની અંદર એડ કરીશું પાણી તો અહીંયા હું એક ગ્લાસ કરતાં થોડુંક ઓછું પાણી લઈ રહી છું હવે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આમાં એડ કરીશું પાઉભાજી મસાલો પાઉભાજી મસાલાથી શાકનો ટેસ્ટ બે ગણો વધી જાય છે તો આ મસાલો જરૂરથી એડ કરવો બધી જ વસ્તુને મિક્સ કરીશું અને હવે આપણે ઢાંકણને ઢાંકી અને આને ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય તો તમે જોઈ શકો છો કે એકથી બે જ મિનિટમાં આપણા શાકમાંથી ખૂબ જ સરસ તેલ છૂટું પડી ગયું છે એનો મતલબ કે આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે આમાં એડ કરીશું ફ્રેશ ધાણા આ શાકની અંદર ટમેટા અને બટાકાનું પ્રમાણ એક સરખું હોય છે તો ટમેટાની ખૂબ સારી એવી ખટાશ શાકમાં આવી જાય છે આ શાક ખૂબ જ ઓછા મસાલામાંથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આ શાકને તમે ભાખરી અને ખીચડી સાથે સર્વ કરી શકો છો ઘરમાં નાના મોટા સૌને ભાવશે તો તમે પણ એકવાર આ રીતથી બટાકાનું શાક જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી